ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું ટોપરા પાક, જે આપણે કંઈ પણ તહેવારમાં બનાવી શકીએ છીએ. તો આજે આપણે ટોપરા પાક બનાવશું. ટોપરા પાક બનાવવા માટે આપણે આ 250 ગ્રામ ટોપરું લીધું છે, જે આ રીતનો ભૂકો આવે છે એ આપણે લીધો છે. આ બજારમાં આપણે દુકાને ગમે ત્યાં મળી જાય છે. 250 ગ્રામ આપણે માવો લીધો છે, મોળો માવો. એને આપણે આ રીતે ઝીણો ઝીણો કરી નાખ્યો છે. આપણે ફ્રીઝરમાં રાખ્યો હોય તો ખમણી નાખવાનો, ખમણી નાખીએ તો આ રીતે આપણે ભૂકો કરી લેવાનો છે, તો એ સરસ મેલ્ટ થઈ જશે. 300 ગ્રામ આપણે ખાંડ લીધી છે, કેમ કે ટોપરું ને આ બેયમાં ખાંડ તો મીઠાશ તો જોઈએ, એટલે આપણે 300 ગ્રામ લીધી છે ખાંડ. તમારે થોડી ઘણી ઓછી કરવી હોય તો 250 પણ લઈ શકો. આ આપણે પીળો કલર લીધો છે, જે ટોપરા પાકમાં આપણે નાખવા માટે. એલચી લીધી છે, એને આ રીતે વાટી નાખી છે, એલચીનો પાવડર આખી પાખી, એ પણ આપણે નાખશું. અને આપણે ટોપરાનો ભૂકો 2 ચમચી રાખ્યો છે ઉપર આપણે ગાર્નિશ કરવા માટે. અને 2 ચમચી આપણે ઘી લીધું છે, દેશી ઘી. અને પાણી આપણે ચાસણી માટે ખાંડ બુડે એટલું પાણી લેવાનું છે. પહેલાં આપણે ચાસણી બનાવી લેશું. આ એક આપણે કઢાઈ લીધી છે, ગેસ આપણે ચાલુ કરશું, એમાં આપણે ખાંડ નાખી દઈશું. ખાંડ આપણે બુડે એટલું જ પાણી નાખવાનું છે. આ રીતે ખાંડની ઉપર થોડું પાણી હોય એ રીતે એટલું જ પાણી આપણે લેવાનું છે. અને આ રીતે એક તારની આપણે આમાંથી ચાસણી બનાવવાની છે. આ કઢાઈ લીધી છે આપણે, એલ્યુમિનિયમની છે. આ મારી ફેવરિટ કઢાઈ છે, ઘણા ટાઈમ પછી પાછી લીધી છે આ, કેમ કે ઘણાની કમેન્ટ આવે કે એલ્યુમિનિયમમાં ના બનાવો, પણ મારી આ ફેવરિટ કઢાઈ છે. ફેવરિટ કઢાઈ છે, હું છેલ્લા 20-25 વર્ષથી વાપરું છું, એટલે હું આમાં બનાવું છું. આજે તમે કોઈ પણ કઢાઈમાં બનાવી શકો, નોનસ્ટિકમાં પણ બનાવી શકો, સ્ટીલમાં પણ બનાવી શકો, પણ હું આમાં બનાવું છું આજે. આ કઢાઈ છે એ મને મારા કાકીએ લઈ દીધી હતી, જ્યારે મારા મેરેજ થયા ને ત્યારે. એ અત્યારે આ દુનિયામાં નથી, એટલે એની યાદરૂપે આને હું મારી પાસે જ રાખું છું. વર્ષો થઈ ગયા. આ ખાંડને આપણે આ રીતે વચ્ચે વચ્ચે હલાવી રાખવાનું. ચાસણી આપણે આની એક તારની બનાવવાની છે, એટલે 5-1 મિનિટ લગભગ થશે. આપણે આપણા ચાસણી થાય ત્યાં સુધીમાં આપણે આમાં ઘીથી ગ્રીસ કરી લેશું. આપણે ટોપરા પાક આમાં બનાવવાનું, ઢાળવાનું છે આમાં, એટલે એને આપણે ઘીવાળું કરી લેશું બધી સાઈડથી. તમે થાળીમાં નાખો હોય તો એમાં પણ નાખી શકો, આમાં થોડાક ઢીફલા જાડા થાય, એટલે હું આ કેક ટીન છે એમાં નાખું છું. આ રીતે બધી બાજુ આપણે ગ્રીસ કરી લેવાનું ઘીથી. આપણી ચાસણી ઉકળે છે તો આપણે ચાસણીમાં જ કલર નાખી દઈશું. થોડોક 2-3 ચપટી આપણે કલર નાખવાનો છે. કેમ કે ટોપરા પાકમાં પીળો કલર બહુ સરસ લાગે છે. આપણે લાડુય બનાવ્યા ટોપરાના સફેદ, એની રેસીપી આપણી ચેનલમાં તમને મળી જશે. એ આપણે ચાસણી વગરના બનાવ્યા છે, આ આપણે ચાસણીવાળું બનાવશું. એમાં આપણે ચાસણી નથી લીધી. આપણે એક તારની ચાસણી જોશે આ રીતે ચેક કરવાનું. હજી આપણે તાર બનતો નથી, એટલે હજી આપણે આને હલાવશું મીડિયમ ગેસ રાખીને. આપણે હવે ચેક કરી લઈશું. આ રીતે એક વાટકી લેવાની છે આપણે, એમાં ખાલી ચાસણીનું એક ટીપું નાખવાનું. થોડી વાર એને ઠંડુ થવા દેવાનું, ગેસ આપણે હાવ ધીમો રાખવાનો.
એકદમ સ્લો. આપણે ચાસણી થોડી ઠંડી થાય એટલે ચેક કરી લેવાનું આ રીતે તાર બને છે કે નહીં. અડધો તાર બને છે આપણે. હવે આને આપણે એક મિનિટ માટે રાખશું. હવે આપણે જોઈ લઈએ આ રીતનો સેટ ઠંડુ થાય એટલે આ રીતનો આપણે તાર બની જાય છે. આપણે આટલી જ ચાસણી જોઈએ એક તારની. હવે આપણે એમાં પહેલા માવો નાખી દેશું એટલે માવો સરખો મિક્સ થઈ જાય. ગેસ આપણે ધીમો રાખશું, એકદમ મિક્સ કરી લેવું, અંદર ગાંઠા ના રહીએ એ રીતે. હવે આપણે એમાં એલચી પણ નાખી દેશું. હવે એમાં આપણે આ ટોપરું નાખી દેશું. આને આપણે બરાબર મિક્સ કરી લેશું. એકદમ હરખું મિક્સ કરી લેવાનું બધું આપણે. આ રીતે આપણે એકદમ બરાબર બધું મિક્સ કરી લેવાનું. આ રીતે ઘાટ જાડું આ રીતે થઈ જાય આપણે. આપણે ગેસ એકદમ સ્લો રાખ્યો છે. આપણે આને એક વાટકીમાં આ રીતે કાઢીને જોઈ લઈએ ગોળી વરે છે. આપણે આ રીતે લાડુ વરી જઈશ એટલે આપણે આ ઠંડુ થાય એટલે સરસ ઢેફલી પડી જશે. હવે આપણે આને કાઢી લેશું. આમાં આપણે કાઢી લેશું. મારી દીકરીને બહુ ભાવે છે ટોપરા પાક. એ હતી ત્યારે કાયમ મારા ઘરમાં ખૂટતો જ નહીં ટોપરા પાક. વિડીયો ચાલુ કરવા પહેલાં જ એનો ફોન આવેલો હતો, શું કરો છો? મેં કીધું ટોપરા પાકનો વિડીયો બનાવવાનું. ટોપરા પાકનો વિડીયો બનાવું છું. મારી દીકરીનો ફોન આવ્યો તો શું કરો છો? મેં ટોપરા પાકનો વિડીયો બનાવું છું. એને બહુ ભાવે છે. એ હતી ત્યારે ઘરમાં લગભગ દર અઠવાડિયે બનતો જ હતો. બહુ ભાવે એને. અને આપણે એ સરખું મિક્સ કરી લેશું. આ રીતે એકદમ દબાવીને રાખી દઈશું આપણે. આની મદદથી આપણે
એકદમ સરસ દબાવી લેશું. તમારે જો કલર ન નાખવો હોય તો એમને વ્હાઇટ પણ કરી શકો છો, પણ મેં આમાં કલર નાખ્યો છે. હવે આપણે આને ઠંડુ થવા દેશું, પછી આપણે એને ઉપરથી આપણે થોડુંક ટોપરું નાખી દેશું. ઠંડુ થાય પછી આપણે એમાં કાપા પાડી લેશું. આ આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે, ઠંડુ થઈ ગયું છે. હવે આને આપણે કાપા પાડી લેશું. પહેલાં આપણે એને સાઈડમાંથી આ રીતે કરી લેશું. જેવડા આપણે પીસ રાખવા હોય એ રીતના પીસ આપણે આના કરી લેશું. આપણે આ રીતે આટલા આટલા પીસ કરશું. એક આપણે આ રીતે ઊભો, આપણે નાના કરવા હોય તો નાના પણ કરી શકીએ, નાના લાડવા વાળવા હોય તો લાડવા પણ વાળી શકીએ આપણે. આ રીતે આપણે કાપા પાડી લીધા છે. હવે આપણે એને બહાર કાઢી લેશું ડીશમાં. પહેલાં આપણે આ રીતે સાઈડથી એક પીસ કાઢી લેશું. પ્લેટમાં આપણે રાખી દેશું. એકદમ સરસ ટોપરા પાક આપણો થઈ ગયો છે. આ રીતે આપણે બધા પીસ કાઢી લેશું અને પ્લેટમાં આપણે સર્વ કરી લેશું. એકદમ સરસ પોચો બની ગયો છે આપણો ટોપરા પાક. આ રીતે આપણે પ્લેટમાં પીસ કાઢી લીધા છે. એની ઉપર આપણે હજી થોડુંક નારિયેળ નાખશું. આ રીતે સૂકું ટોપરું. આમાં તમે કંઈ પણ ગાર્નિશ કરી શકો, બદામ પિસ્તા નાખવું હોય તો નાખી શકો, પણ આપણે ટોપરું જ નાખ્યું છે ખાલી. એકદમ મસ્ત સોફ્ટ બની ગયો ટોપરા પાક આપણો. તૈયાર છે આપણો ટોપરા પાક. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે કેવો લાગ્યો તમને આપણો આ ઘરે બનાવેલો ટોપરા પાક.